દીવમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષ ઉલ્લાસથી અને સાદગીપૂર્વક કરવામાં આવી। દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગીત સાથે સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ દીવમાં થયેલા વિકાસીય કાર્યો અંગેની માહિતી આપવામાં આવી। કલેક્ટર શ્રીમતી સલોની રાયે દીવમાં 75 વર્ષ નિમિત્તે ઉજવવામાં આવેલ આઝાદીનો અમૃત મહોત્સવ દરમિયાન થયેલ વિવિધ સ્પર્ધાઓ અંગે જણાવ્યું હતું અને જેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। તેઓએ વધુમાં દીવમાં કોરોનાની બીજી લહેરના કહેર વિશે જણાવ્યું હતું, સાથે દીવ પ્રશાસન દ્વારા સરકારી હોસ્પિટલમાં મળી રહેલ સુવિધાઓ વિશે માહિતી આપી હતી। દીવ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે તે વિશે પણ માહિતી આપી હતી। દીવ સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર, કોરોનાને લગતી દવાઓ, ઇન્જેક્શનો જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન કારગર સાબિત થયા હતા। તેમણે આગળ દીવમાં 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી પણ ચક્રતીર્થ બીચ પર ખુખરી મેમોરિયલ પર શાનદાર રીતે ઉજવવામાં આવી હતી તે અંગે માહિતી આપી હતી। કલેક્ટર શ્રીમતી સલોની રાયે દીવના વિકાસને લઈને પ્રશાસક પ્રફુલ્લ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન વિજેતા બનેલ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું। આ પ્રસંગે દીવ એસપી અનુજકુમાર, ડેપ્યુટી કલેક્ટર હરવિંદરસિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, ડિસ્ટ્રિક્ટ પંચાયત પ્રમુખ અમૃતાબેન, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, સરપંચો, સદસ્યો, ઓફિસરગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। मैं सभी दीववासियों को स्वतंत्रता दिवस की शुभकामनाएं।